કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો. કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિલોમીટર દૂર. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે 2.7 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કેવડિયાથી માત્ર 34 કિલોમીટર નોંધાયું હતું. જો કે નર્મદા ડેમને કોઈ ખતરો નથી, કારણ કે નર્મદા ડેમ 100.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ તૂટે નહીં એવો મજબૂત છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે આજે સવારે 12:58 કલાકે કેવડિયામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સુરક્ષિત છે. જો કે આ પહેલાં પણ 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 8 જુલાઈએ એક મહિના પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિલોમીટર નોંધાયું હતું અને ભૂકંપથી ડેપ્થ 18.1 કિલોમીટરની હોવાનું જાણવા મળ્યું હતું. જો કે સરદાર સરોવર નર્મદા ડેમ એટલો મજબૂત છે કે 100.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત છે. સરદાર સરોવર ડેમની ડિઝાઇન અને બાંધકામ રિક્ટર સ્કેલ મેગ્નિટ્યૂડ અનુસાર 100.5ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી 12 કિલોમીટરની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે એ રીતે કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવ્યું છે. આમ ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ અને એના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કોઈપણ પ્રકારની વિપરીત અસર અનુભવાઈ નથી અને ઇજનેરી કૌશલ્યના પ્રતીક્ષામાં આ બંને સ્ટ્રક્ચર સંપૂર્ણપણે સલામત છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.